સરકારે BIS તથા ISI માર્કવાળા જ રમકડા વેચવાનો નિયમ અમલી બનાવતા રમકડા માર્કેટમાં અફરાતફરી મચી ગઈ છે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે લોક મેળાઓ યોજાયા નથી જેને કારણે રમકડાના વેપારીઓ પાસે રમકડાઓનો મોટો સ્ટોક ઉપલબ્ધ છે રમકડાના વેપારીઓ નવા નિયમની અમલવારી બે વર્ષ સુધી મુલતવી રાખવાની માંગ કરી રહ્યા છે મારું નામ જયેશભાઈ કોટક જામનગરથી આપણે કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરમાં હમણાં જે નવો નિયમ લેવા છે કે તમામ પ્રકારના રમકડા છે એ બીઆઈએસ માર્કા આઈએસઆઈ માર્કાવાળા હોવા જોઈએ હવે તાત્કાલિક એની કડક અમલવારી જામનગર જેવા નાના સેન્ટરમાં અત્યારે આદરી દીધેલ છે તો એના માટે અમે સરકારને એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે છેલ્લા બે વર્ષથી લોકમેળા શ્રાવણ મેળા તમામ કેન્સલ કરેલ છે બધા વેપારીઓ પાસે થોડોક થોડોક વધારે બધા પાસે સ્ટોક તો અત્યારે ઓલરેડી હાજરમાં હોય જ છે તો આ સ્ટોકના નિકાલ કરવા માટે અમને બે વર્ષનો જેટલો સમય આપી અને આ કાયદાને બે વર્ષ પછી અમલમાં લઈ આવો અમે બધા કાયદાના પાલન કરવા માટે અમે બંધાયેલા છીએ અને લેખિતમાં પણ જાણ કરીએ બે વર્ષ પછી તમામ કાયદાનું પાલન કરશું તો તાત્કાલિક ધોરણે જે આ કડક અમલવારી છે એને થોડો રદ કરી અને જે જે કોઈપણ પ્રકારના સીલિંગ કરેલ છે એને બી રદ કરો અને અમને બે વર્ષનો સમયગાળો આપો જેથી નાના મોટા બધા પોતાના વેપારી પોતાનું જીવન ટકાવી રાખે અને પોતાનું પેટી રોડી શકે કોવિડની મહામારી દરમિયાન જે બે હજાર ઓગણીસમાં કાયદો આવ્યો હતો એને એને પણ લોકડાઉનના સમયમાં પણ અમને કોઈ રાહત આપવામાં આવી નથી અમને રાહત સ્વરૂપે ખાલી એટલું આપો કે તમે તમારા કાયદાની કાયદાની જે અમલવારી છે એ બે વર્ષ સુધી મોકૂફ રાખી અને બે વર્ષ પછી અમલમાં લઈ આવો જય હિન્દ જય આજે અમે કલેક્ટર સાહેબને બધા વેપારીઓ ભેગા થઈ અને એક રિક્વેસ્ટ આવેદનપત્ર આપ્યું છે કે જે અમારી એક લાગણી અને માગણીને માન આપી અને એને અનુસંધાને અમારી અમારી જે સમસ્યા છે એનું નિકાલ કરે અમારી જામનગરમાં દુકાનો સીલ નથી કરતા પણ માલ સીલ કરે છે બરાબર જામનગરમાં એક દુકાન તો સીલ કરેલી જ છે એ ખ્યાલ છે અમને બરાબર પણ તમારા વેપારી ઉપર દિવસ ઉગે અને ઉપર તલવાર લટકતી હોય એમ તો અધિકારી આવી પડશે અને અમારો માલ સીલ કરશે પણ અમારી પાસે જે જૂનો સ્ટોક છે એના માટે અમને સમયગાળો તો આપો આજે કલકત્તા બીઆઈએસ પણ પોતે છપ્પામાં નિવેદન આપે છે કે નેવું ટકા મેન્યુફેક્ચરની પાસે બીઆઈએસ કે આઈએસએ માર્કનું નોલેજ નથી આજે મેન્યુફેક્ચર મેટ્રો સિટી જેવા દિલ્હી મુંબઈ જેવા મેટ્રો સિટીમાં કોઈ પણ પ્રકારનું મેન્યુફેક્ચરનું જ્ઞાન ન હોય તો જામનગર જેવા નાના સેન્ટરમાં નાના નાના વેપારીઓને ક્યાંથી એનું કોઈ કોઈ પણ પ્રકારનું ગુનાન હોય શું સજ સજા માટે એટલી બધી કડક છે કે બે લાખ રૂપિયાનો દંડ કે જે નાના વેપારીઓ બે લાખ રૂપિયા કમાતા નથી હોતા વર્ષે એના પ્રત્યે બે લાખ રૂપિયા દંડ આવે તો એના માટે તો બહુ જ મોટે મોટા મોટી આ સજા કહેવાય અને બે વર્ષની જેલ સજા છે ભાઈ નાના નાના મોટા વેપારીઓ છે કોઈપણ પ્રકારના ગુનેગાર નથી એવા બધા કે તમે બે વર્ષની એના માટે જેલની સજા આપો તમે જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે આજે જામનગર શહેરમાં કોરોનાના નવા એકસો ચાલીસ કેસ નોંધાયા છે જિલ્લાના અન્ય વિસ્તારોમાં વધુ તેતાલીસ કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં કુલ એકસો કેસ નોંધાયા છે સંક્રમણમાં ઘટાડો રાહતરૂપ છે પરંતુ મૃત્યુ આંક વધતો જાય છે એ ચિંતાજનક છે આજે જામનગર શહેરમાં બે વૃદ્ધાનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે તેમને અન્ય બીમારીઓ હોવાની પણ માહિતી છે ઉપરાંત ધ્રોલમાં પણ એક દર્દીનું મૃત્યુ થતા આજે સમગ્ર જિલ્લામાં કોરોનાનો થયો છે સુપરસ્ટાર સલમાન ખાન મુંબઈમાં પનવેલમાં ફાર્મ હાઉસ ધરાવે છે આ ફાર્મ હાઉસ ડ્રીમ ડેસ્ટિનેશન છે મોટે ભાગે એ અહીં જ રહેવાનું પસંદ કરે છે પરંતુ હમણાં આ ફાર્મ હાઉસ ખૂબ જ ચર્ચામાં છે ગયા મહિને અહીં જ સલમાનને સાત કરોડ્યો હતો ત્યાર પછી આ ફાર્મ હાઉસની બાજુમાં રહેતા સલમાનના પાડોશી લોકમુખે હોટ ટોપિક બની ગયું છે છે સલમાન કેતન આરોપ લગાવ્યો કે ટોપિકાર્મ હાઉસમાં ઘણા ફિલ્મી કલાકારોની લાશો દફનાવેલી છે ઉલ્લેખનીય છે કે સલમાને તેના પાડોશી પર માનહાનિનો દાવો કર્યો છે સલમાનના પાડોશીનો દાવો અવિશ્વસનીય છે પરંતુ તેણે સનસની જરૂર ફેલાવી છે જામનગર શહેરમાં છેલ્લા અડતાલીસ કલાકમાં તાપમાનનો પારો છ ડિગ્રી ગગડતા ઠંડીએ કમબેક કર્યું છે એમ કહી શકાય લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી નોંધાયું છે બરફીલા પવનને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદમાં રેકોર્ડ બ્રેક લઘુત્તમ તાપમાન છ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું આગામી ત્રણ દિવસ અમદાવાદ તથા રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ કોલ્ડ વેવની આગાહી છે